શું થયું અલી ભાઈ? અરે બહેન, આજકાલ જે રોગ ફેલાઈ રહ્યો છે, કોરોના, જે ખાંસી દ્વારા ફેલાય છે, તેના વિશે ટીવી પર પણ બતાવવામાં આવી રહ્યું છે. એકદમ સાચું કહી રહ્યા છો તમે લોકો, પરંતુ ખાંસી ખાનાર દરેક વ્યક્તિ કોરોનાથી પીડિત નથી હોતું. સાથે સાથે ધ્યાનમાં લેવાની વાત એ પણ છે કે ખાંસી અથવા છીંક આવે ત્યારે મોઢાને ચોક્કસ ઢાંકી લો, બરાબર ને રવિભાઈ? સારું દીદી, હવેથી હું ઉધરસ ખાતા કે છીંક ખાતી વખતે મોઢાને ચોક્કસ ઢાંકી લઈશ. પણ બેન, ઉધરસ કે છીંક તો સામાન્ય શરદીમાં પણ હોય છે, તો કોરોના આનાથી અલગ કેવી રીતે છે? કોરોનામાં સૂકી, ઉધરસ, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે. તેમજ આ રોગ કોરોનાથી ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે. જો કોઈને આ લક્ષણો દેખાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા આરોગ્ય કલ્યાણ પરિવાર વિભાગની હેલ્પલાઈન પર સંપર્ક કરો. તેમજ જેમને આ લક્ષણો દેખાયા છે તેમને તથા તેમની સાર સંભાળ લેનાર અને આરોગ્ય કર્મીએ માસ્ક પહેરવું અનિવાર્ય છે, જેથી બીજા લોકોને સંભવિત ચેપ લાગવાથી બચાવી શકાય. શું આ બીમારી કોઈને પણ થઈ શકે? હા, આ બીમારી બધી ઉંમરના લોકોને થઈ શકે છે, પરંતુ ખાસ કરીને એવા લોકો જે વિદેશ અથવા અન્ય શહેર જઈ પરત આવ્યા હોય, તેમને આ ચેપ લાગવાની સંભાવના વધુ હોય છે. જે લોકોની ઉંમર 60 વર્ષથી વધુ હોય અથવા તો જેને ડાયાબિટીઝ, હાઈ બ્લડ પ્રેશર અને શ્વાસ લેવામાં તકલીફ જેવા રોગોથી સંક્રમિત હોય છે, તેઓને આ રોગનું ચેપ લાગવાનું જોખમ વધારે હોય છે. કોરોનાની તપાસ અથવા સારવાર ક્યાં કરી શકાય છે? સરકાર દ્વારા પ્રમાણિત કરેલ સંસ્થાઓ દ્વારા કોરોનાની તપાસ અને સારવાર કરવામાં આવે છે, જેની યાદી નજીકના આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી પાસે હોય છે. ચેપગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલના અન્ય દર્દીઓથી અલગ રાખવામાં આવે છે. ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવેલ તમામ લોકોને તબીબી અધિકારીની સલાહ મુજબ 14 દિવસ માટે ઘરમાં જ અલગ રાખવામાં આવે છે. આ સમય દરમિયાન ઘરના અન્ય સભ્યો અને તેની આસપાસના લોકોએ ચિંતા કર્યા વિના સાવચેતીપૂર્વક ચેપગ્રસ્ત વ્યક્તિની કાળજી લેવી જોઈએ, તેમજ આરોગ્ય અધિકારીએ આપેલી સૂચનાઓનું પાલન કરવું જોઈએ. આ રોગને રોકવાનો માર્ગ શું છે? આ રોગથી બચવા માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવું જરૂરી છે, જેમ કે શક્ય તેટલું ઘરમાં જ રહેવું, જાહેર સ્થળો જેવા કે મેળા અથવા ભીડવાળી જગ્યાઓ, ધાર્મિક સ્થળો પર જવાનું ટાળવું, લોકો સાથેના નજીકના સંપર્ક ટાળો અને ઓછામાં ઓછું 1 મીટરનું અંતર જાળવશો. બહારથી પાછા ફરતી વખતે ઉધરસ, છીંક આવી કોઈ જગ્યાએ અડવું, જમતા પહેલા અને શૌચક્રિયા પછી હાથને 40 સેકન્ડ સુધી નિયમિત રીતે સાબુથી ધોવા જોઈએ. જ્યારે ખાંસી અને છીંક આવે ત્યારે રૂમાલથી મોં અને નાકને ઢાંકી લો. જો તમારા હાથમાં નહીં પરંતુ વળેલી કોણીમાં ખાંસી અથવા છીંકી લો તો સારું રહેશે. જાહેર સ્થળો પર થૂંકવું કે બૂમો પાડશો નહીં અને તમારી આંખો, નાક અને મોંને વારંવાર સ્પર્શો નહીં. સાવધાન રહો, કોરોનાને ટાળો.